सब्सक्राइब करो आ चैनल ने. एंड द अवार्ड गोज टू जिगर मजमूदार. जिगर ऊपर था कहूँ चुने ऊपर सुई को ऊपर था ऊपर था यार ऊपर था पापा तमे हाँ ऊंचो ऊपर था ऊपर था कहूँ चुने ऊपर था ऊपर था. अरे पाचो सुई ऊपर था. અરે ઉભો થા અગોરી. અરે બાટલું અંધારું છે, સુવો દો ને. અંધારું ગોગલ પહેરીને સુઈ જા તો અંધારું થાય ને. ઉભો થા. આ જો આ જો અજવાળું થઈ ગયું. અગોરી ની જેમ સુતા કરે છે. ઉભો થા કહું છું ને. ઉભો થા જલ્દી. પપ્પા મને ઓસ્કર મળતો તો અને તમે આવી ગયા. એ ઓસ્કર વાળી તને તો ઇનામમાં છે ને કોઈ રમકડાની એક કાર ના આપે. ઓસ્કર જોઈએ છે. ઓસ્કર ઉભો થા ચાલ જલ્દી. પા ઓસ્કર નહીં ઓસ્કર ઓસ્કર. એ જે હોય છે ઉભો થા જલ્દી નીકળે જલ્દી. આ તમને આ બધી ના સમજણ પડે રહેવા દો ને યાર. અને શીખવાડવાનો પ્રયત્ન ના કર. એ એ ભાઈ હરાયા ઢોરની જેમ નાટકની પાછળ ફરફર કરે છે એમાં પેટ નહીં ભરાય. ભૂખ્યો મરી જાય નાલાયક. એના કરતાં લોની એક્ઝામમાં ધ્યાન રાખને. છેલ્લા 5 વર્ષથી બાર કાઉન્સિલની એક્ઝામમાં ફેલ થઈ રહ્યો છે નાલાયક. તને તો જન્મટીપની સજા થવી જોઈએ જન્મટીપની. ઓ પપ્પા વકીલ થઈને જજની જેમ ચુકાદો ના આપી દો. અમારા જેવા એક્ટરોને સપોર્ટ કરો સપોર્ટ. ઓ મિસ્ટર કલાકાર મારો સપોર્ટ ના હોત ને તો ફૂટપાથ પર ભીખ માંગતી હોત સમજો. તારા જેવા હજારો કલાકારો છે ને મુંબઈના સ્ટુડિયોમાં રોજ આટા પહેરાને નમસ્કાર કરતા હોય છે. કલાકાર થવા માટે નસીબ જોઈએ નસીબ. ઓ પપ્પા વકીલ બનવા માટે નસીબ જોઈએ. એક્ટર બનવા માટે તો જિગર જોઈએ જિગર. એક્સક્યુઝ મી. એ માં તારો દીકરો ભૂખ્યો તરસ્યો તારી મેળી આવ્યો છે માં. જો આજે તારો આ દીકરો ભૂખ્યો રહી ગયો ને તો તને માતાના સોગન છે માં. કોઈ દીકરો મજમુદાર પરિવારમાં જન્મ લેવાનું નામ નહીં લે. ચલ આલે હળદર વાળું દૂધ પી તાજો થઈને જા. હળદર નહીં માં કેસર જોઈએ કેસર. અરે કેસર નિખારે રંગરૂપ. જીગર કેસર વાળા જો આ તારા પપ્પા બહાર રાહ જોવે છે. થોડુંક વધારે મોડું થયું ને તો તને આમ ફટકા પડશે. એમને મૂકો ને. ત્યારે આ હળદર વાળું દૂધ જ કામમાં આવશે. જલ્દી પી લે નહીતર પાછા એ જીગર બૂમો જ પાડ્યા કરશે. જીગર એ જીગર. ટંકી શક્તિ મન કી શક્તિ શક્તિમાન. હાય કોણ બોલાયા. હાય તારો બાપ. અરે ક્યાં ગપ છે ચિલ્લા રહે. હાય રિશ્તે મેં હમ તુમ્હારે બાપ લગતે હૈ. જલ્દી આવ નીચે મોડું થાય છે. આવું છું પપ્પા આવું છું. હા બે મિનિટ. એના ભૂત વળગ્યા છે કોને ખબર. આંદરા જેવા કૂદકા છે ને મારે. ચાલ જલ્દી આજો આજો પાછો ચાલ જલ્દી. ચાલ તમને આમ જ બેસવું છે ને. પડશો તો કહેતા નહીં. હા હા ખબર પડી ગઈ. ચાલ જલ્દી. હાલો સેફટી માટે. કોની. તમારી. ચલાવે છે કોણ. તું કેવું. હું પણ તમે લો. અરે પહેરને હવે. અરે હેરસ્ટાઈલ બગડે જ. શું હેરસ્ટાઈલ બગડી જાય છે. હા પણ તમારા જવાના લીધે કાયદો બગડે છે એનું શું. પહેર ચાલ પહેર. અરે પપ્પા યાર. ચાલ ચાલ જલ્દી. શું છે મજમુદાર. કેમ છે ભાઈ નાયક. કેમ ચાલે છે પ્રેક્ટિસ. પ્રેક્ટિસ તો અમારે પ્રેક્ટિસ શું યાર. પણ તારા જેવો મોટો વકીલ આવડી નાની કોર્ટમાં શું કરે છે. અરે પેલો એમ કે કોઓપરેટિવ વાળો કેસ છે ને એ મારી પાસે આવ્યો છે. હા અચ્છા. આટલો મોટો કેસ મારી પાસે આવ્યો છે ભાઈ. આ મારો દીકરો જીગર. જીગર આ ભારદ્વાજ નાયક સાહેબ ગુજરાતના બહુ મોટા વકીલ છે. હા શું હે કોલેજના જમાનાનો સ્કૂટર હજી ચલાવે છે. ગાડી વાળી નથી લીધી. અરે ક્યાંથી લઈએ યાર. ગાડી ક્યાંથી લે. એના માટે કેસ જીતવો પડે ભાઈ. અરે ભાઈ ઈમાનદારીનું સ્કૂટર છે બહુ લાંબુ ચાલે. ચાલ મારો ટાઈમ થઈ રહ્યો છે. ટાઈમ ઇઝ મની. આ માણસ તમને આટલું બોલી ગયો તમે એમને સંભળાવ્યું કેમ નહીં. તું મારો દીકરો છે તું મારું સાંભળે છે. હે પપ્પા યાર. ચાલ પપ્પા. શું 2000 આપો ને. 2000 શેની માટે. કોડીના. મને કોડીના કહે છે. એ તમે નથી કહેતો પતંગની કોડીના. વગર પૈસા પતંગ લેવા કેવી રીતે જઈશ. આપો ને 500 રૂપિયા જ આપીશો.
2000 નથી 2500 આપો ને તો એક કે નહીં મળે ના 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 ચાલશે તો લે ચાલ થેન્ક યુ મને કોડી ના કોઈ દિવસ નહીં કહેતો પહેલા કહી દઉં છું એક માણસ આગળ વધવા જાય ને બીજા પાછળ જ ખેંચતા હોય છે ઓ ભાઈ તમને કહું છું શું છે પોતાની જગ્યા એવું નથી જો આમની ટેલેન્ટ આમની હાઈટ છે આમની ટેલેન્ટ આમની દાડિયા જો હાય હે આમની ટેલેન્ટ આમનું વેટ છે અરે અલ્લાદીન ની કાસ્ટિંગ ચાલુ છે યાર જીની નો રોલ છે તું જા જલ્દી ભાગ ક્યાં સેટેલાઇટ રોડ ભાગ તો જાઉં છું હમની કઈ ખસે ટેલેન્ટ જો હવે બધાથી ટેલેન્ટેડ તો હું જ છું પણ એનો એ મતલબ નથી કે તમારા ટેલેન્ટ બધા વેસ્ટ છે જો આપણે બધાને એક્ટર્સ છે એક પરફોર્મર્સ છે આપણે આપણા અંદરને એક ઈગો હોય આપણે એ વધારવાનો આપણે આમ લાઈનોમાં તેલ લેવા નહીં ઊભા રહેવાનું ના થાય આ એક્ટર્સ ના ઊભા રહે લાઈનમાં તને શું છે નીકળને આઈ જાય છે અરે સલમાન ભાઈ તો 2 મહિના માટે આઉટ ઓફ ઇન્ડિયા છે મજનુ ભાઈ હા કેમ છો એક કામ કર તું ફોન મૂકું તને ફોન કરું છું ચાલ આ બધા કે ગયા અરે છોડો ને એમને ઈગો નડી ગયો આપણે એવું કઈ રાખતા જ નથી આ તારું દર વખતનું છે અરે તું મારો ધંધો ભગાવી નાખીશ યાર માંડ માંડ હું છેડા ભેગા કરું છું અને તું છેડા છૂટા કરી નાખે છે જવા દો ને મજનુભાઈ આપણે અંદર જઈએ કલાકાર આવો ને ધંધા પાણી લાવો ને ચાલ બક મજનુભાઈ આપણું કઈક કરો ને યાર કોઈ લીડ વીડમાં રોલ છે શું આ લીડ રોલનો જે ચક્કર છે ને એ બધું પહેલાથી જ નક્કી હોય છે તો પછી મારો ચાન્સ તો લાગશે જ નહીં એક્સક્યુઝ મી હા જીતુભાઈ કેમ છો હા યસ યસ અરે હા લોકો ના પાડે છે યાર એટલે તો હું લેતો નથી કેટલા નખરા હોય છે યાર અને બીજી વાત એમના મોઢાના ઠેકાણા હોતા નથી અને ઉપરથી લીડ કેરેક્ટર કરવા હોય છે હા ચાલ હું ક્યાંક છેડા અડાડવાનો ટ્રાય કરું છું હા ચાલ મૂક શું થયું મજનુ ભાઈ અરે યાર લીડ ના લોચા પડ્યા વેઇટ હા હલો એક છોકરો મોકલું છું અરે પથ્થર ફાડ એક્ટર છે યાર હા અરે તું એલ્ફેલ લોકોને જુએ છે એના કરતા એકવાર આને તું જોઈ તો લે હા ચાલ સાંભળ હા એક સરસ મજાનો રોલ છે રોલ છે લીડમાં લીડ રોલ છે અરે મજનુભાઈ થેન્ક યુ સો મચ શું વાત કરો છો યાર જો તમારો આ ઉપકાર હું ના ઉતારું ને તો મારી માનું ધાવણ લાજે પાકો પાકો બીડી તો નહીં આપે ને અરે નહીં મજનુભાઈ તો ઠીક છે એક કામ કર હા સાંજે તું ત્યાં પહોંચી જજે અને હું તને ત્યાં જ મળીશ હા યાર યાર શું લાગે છે દોસ્ત જકાસ એકદમ કેમ પાછો આવ્યો પતાવી દે ને હું આર્ટ નથી કરવાનો પપ્પા જોશે ને તો મને પતાવી દેશે આર્ટ કરો હે અબે હીરો આમાં તો હું પતી જઈશ અને આ લિપસ્ટિક કાઢી નાખ દે ને તો રસ્તામાં બીજું કંઈક થઈ જશે સમીરભાઈ ભાઈ હું વૈષ્ણવદેવીની જાત્રાએ જઈ રહ્યો છું જે કોઈએ માતાજીની ચુંદડી ચડાવી હોય મને કહી દેજો હું ચડાવી દઈશ હાલો આ અમારા 50 રૂપિયા પ્રબોધભાઈ અમારા વતી એવી પ્રાર્થના કરજો કે આખી દુનિયાનું ભલું થાય અને બધાની કામના ફળે ચોક્કસ
જીજાજી જાત્રા કરવા જાઓ છો તો મારા વતી પણ માતાજીને પ્રાર્થના કરજો કે રિટાયર થતા પહેલા એકાદ કેસ પણ તમે જીતો, નહીતર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તમારું નામ આવશે કે હજુ સુધી તમે એકે કેસ જીત્યા નથી. પણ જૂઠું બોલ્યા વગર આખી જિંદગી કેસ લડ્યો એ માટે પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ આવી શકે ને? હવે સાંભળો, રાત્રે ડિનર રાખ્યું છે ઘરે, તમે બેન જાનવીને અને ભાણાને લઈને આવી જજો, ભૂલતા નહીં. શું થયું બેટા, કોઈ ગુજરી ગયું? જોયું ટિકિટ અને વધેલા પૈસા. જો મારો છોકરો કેટલો પ્રમાણિક છે, આની જગ્યાએ બીજો કોઈ હોત ને તો વધેલા પૈસા ખિસ્સામાં ગયા હોત. શું મામા, મજામાં? મજામાં છું બેટા. તું કે, તારું કયું નવું ફિલ્મ આવવાનું છે? અરે ભાઈ, તું કેમ પાછો વાંદરાને દારૂ પીવડાવવા બેસી ગયો? તમે ક્યાં વાંદરો કહો છો યાર? અરે જે હોય એ જ કહું ને. અરે એમને છોડો, તમે મારું સાંભળો. આપણું ડેડિકેશન એવું છે ને, ખૂણામાં ભાલો પકડીને પણ ઉભો રહીશ ને તોય નોટિસ થઈ જાય. શું વાત છે, નાટકમાં ભાલો જ પકડીને ઉભો રહીશ ભાઈ, અને એમાં કોઈ નોટિસ નહીં કરે. એ તો કોઈ મંદિરના ખૂણામાં વાટકો પકડીને ભીખ માંગતો હોઈશ. ડેડિકેશન ની વાત કરે, આટલું ડેડિકેશન જો લો ની એક્ઝામ માં રાખ્યો હોત ને તો લો ની એક્ઝામ પાસ કર્યો હોત ને મારી જોડે વકીલાત ની પ્રેક્ટિસ કરતો હોત. જીજાજી, વકીલ પણ જજની સામે એક્ટિંગ જ કરતો હોય છે. હા, અને શેક્સપિયરે પણ કીધું છે, ધ એન્ટાયર વર્લ્ડ ઇઝ અ સ્ટેજ એન્ડ ઓલ ઓફ અસ આર યોર કેરેક્ટર્સ. તમે પણ ગુડ. અને આપણ ક્યાંક સાંભળ્યું હશે, મને ખબર નથી શેક્સપિયરે લખ્યું છે કે કોણે લખ્યું છે, પણ એક્ટર્સ એન્ડ ઇડિયટ્સ આર બોર્ન એન્ડ યુ આર એન ઇડિયટ. ઓકે, તો પછી કાલે રિઝલ્ટ છે ને, તમે જોઈ લેજો. આ વખતે હું પાસ થઈ જ જઈશ. હું તને ચેલેન્જ આપું છું. મને ભૂખ નથી. આમ મોઢું ચડાવીને ભાલો પકડીને ઊભો રહીશ ને તો કોઈ તારી સામું નહીં જોવે. તું જોજે માં, આ વખતે તો હું પાસ થઈ જ જઈશ. બસ, તો પછી શું કામ મોઢું ચડાવે છે? એક વખત પાસ થઈ જાય ને પછી તારે જે કરવું હોય તે કરજે, તને કોઈ નહીં લડે. મને જ્યારે ફિલ્મ પે મળશે ને માં, હું તને જ લઈને જઈશ. અને પપ્પાને? એમને આવશે તો આવશે, મારે શું. જો બેટા, એ તારા ભલા માટે જ તને ખીજાય છે. તો પછી એમને પણ લઈ જશું. સામનેમાં બહુ ભૂખ લાગી છે, માં કંઈક જમવા માટે આપને મને. બહુ જ નખરા કરતા તો ને, મને ભૂખ નથી લાગી, મારે ખાવું નથી, ખબર જ હતી. ચલ જમી લઈએ. આ આનું જ લાઈવ કરવાના છે. હાય, ગુડ મોર્નિંગ સર. અરે કિંજલ શું કરે છે? અરે લાઈવ થવાનું છે, બે જ મિનિટની વાર છે. સોરી સર, બટ આ વખતે ન્યૂઝ એકદમ પાકી છે. આજકાલ લોકો કંઈ પણ ન્યૂઝ લઈ આવે છે, આપણે પબ્લિક માટે આ બધું કરીએ છીએ, રાઈટ? કોઈના પપેટ તો છીએ નહીં. સર, આ એમએલએ સેવક સાહેબના ન્યૂઝની ઇન્ફોર્મેશન. સી, મારે ખાલી ઇન્ફોર્મેશન નથી જોઈતી, મારે ફેક્ટ્સ પણ જોઈશે, રાઈટ? અરે દોશી, ઓ આજે પણ કિંજલ ઇઝ ઓલમોસ્ટ લેટ. શું છે આ દોશી, મારે પ્રિપેર કરવાનું હોય છે. તો સેનો નવાઈનો એ શંકર, પ્રેપરેશનમાં કેટલી વાર? ઓ હેલો મેડમ, અમારે તમારા જેવું નથી, રાઈટ? અમારું કામ જવાબદારી વાળું છે, નહીં કે ગમે તે લઈને આવી જઈએ. શું છે યાર? અચ્છા, આ વખતે તારા કામનું આવ્યું છે, તારા ઓલા ગમતા લીડરનું. ચલ જા, જવાબદારી પૂરી કર. 30 સેકન્ડ્સ. દોશી સમજાવજે આને, અને તને તો હું પછી જોઈ લઈશ. મને તો કોઈ ગણતું જ નથી. એ ચેક કર, આઈ વિલ સી યુ સમ ટાઈમ ઇન માય ઓફિસ. શ્યોર સર. ઓય લે ચેક કર, ખરા છે બધા? વેલકમ ટુ આજની વાત, હું છું મનીષ ચૌહાણ. એઝ યુ ઓલ નો, એમકે કોઓપરેટિવ બેંકના ધબડકા પછી લોકો રોષે ભરાયા છે. બેંક બંધ થઈ જવાથી ઘણા બધા આજો આજે મનીયો શું કરશે? જ્યારે કરપ્શનના વિરોધમાં ઘણા બધા સાથે વાત કરીએ. આ મનીયો તો પોપટ છે, એને તો રટો મારીને ખાલી બોલવાનું જ છે. સર, સી કિંજલ, યુ આર અ રિસ્પોન્સિબલ રિપોર્ટર, ધેન અન્ડરસ્ટેન્ડ. અરે આમ અચાનક એક સાથે બધું ઓનર ના થઈ શકે.
અરે આપણે પણ પ્રોટોકોલ હોય છે સબ, બધા પ્રોટોકોલ સાચા ન્યૂઝ બ્રોડકાસ્ટ કરતી વખતે જ કેમ હોય છે? સિગેન્જલ, તારું કામ છે ને ન્યૂઝ લાવવાનું છે, એને કઈ રીતે પ્રેઝન્ટ કરવી ને લીવ ઇટ ટુ અસ. બરાબર, તો પછી મારી તો કોઈ જરૂર જ નથી, કેમેરામેનને કહી દેવાનું છે કેવું હોય. અમે રેકોર્ડ તો એ જ કરે છે. સી કિંજલ, ડોન્ટ ટેક ઇટ અધરવાઇઝ, બટ મનીષ ઇઝ રાઈટ. વી હેવ વેલિડેટેડ ધ ઓથેન્ટિસિટી. હા એ જ. અરે સમજો, અરે મિસ્ટર સેવક બહુ મોટા પોલિટિશિયન છે અને એમના ઉપર અચાનક આરોપ. સીધોશી, સેવક સાહેબ એક જવાબદાર નેતા છે, એમણે જનતાની ઘણી સેવા પણ કરી છે ને. આઈ એગ્રી કે એને માણસને કે શું મન્યા, તું ઘરી જાય ને. વા, વોટ અ પોલિટિશિયન્સ કોઈના નથી, તને વાપરીને ક્યાં ફેંકી દેશે ને તને ખબર નહીં પડે. પછી કરતો રહેજે, આજની વાત આજની વાત આજની વાત. જો કિંજલ, તને કહી દઉં છું જેમ તેમ બોલવાનું. જલ મનીષ, કરો તમારે જે કરવું હોય. અરે મનીષ, મનીષ રિક્યુલસ. નહીં એટલે હું તો એમ કહું છું કે ધ્યાનથી આપણે ધ્યાન આપવું જોઈએ. હા, યુ મે ગો નાઉ. કિંજલ, મને તો કોઈ ગમતું જ નથી. એ ચોરસિયા, લાઈટ બંધ કર. જીગા, એ જીગા, ભાઈ સૂતો છે તો ઉઠાડે ને, જલ્દી ઉઠાડ. જાનવી, જાને ભાઈને ઉઠાડ ને. હા મમ્મી. ભાઈ ભાઈ, અજો તારો દીકરો હજુ સુધી ખોરે છે, રિઝલ્ટ એનું છે ને, ચિંતા આપણને થાય છે. જાનવી ઉઠાડશે, ચલો ને આપણે નટુ. અરે નટુ ગાવ, તેલ લગાવા. એક કામ કર, તપેલીમાં ઠંડુ પાણી લઈ આવ, એના મોઢા પર રેડું. અરે ચલો ને ભાઈ સાહેબ, તમે હવે એ જીગા જીગા. ભાઈ ઉઠ ને, પપ્પા ચીડાઈ રહ્યા છે. ઉઠ, એમના ડોક્યુમેન્ટ લેવા કોર્ટ જવાનું છે. સુવા દે ને. હા બા. અરે ભાઈ તું ચિંતા ના કર ને યાર. હા, અરે છોકરો તગડો છે, તગડો. હા, એની રગે રગમાં અભિનય ભરેલો છે. શું લેવા આવ્યા છો? બે. અને આ વાત કોની કર્યો છે તમે? એક તગડો એક્ટર છે યાર, પણ થોડું દિમાગ એનું છટકેલું છે, બીજું કાઈ નહીં. બસ તું ફોન મૂક, હું તારી જોડે પછી વાત કરું છું. બાય. બોલ, રોલ શું છે? અબે લીડ હીરોની સામે રોલ છે અને બહુ મોટી ફિલ્મમાં તારું ડેબ્યુ છે. ડેબ્યુ અને મેઈન લીડ. બગા, એક જક્કા સીન છે. હું ને થિયેટરનો એક્ટર છું, મેઈન લીડ કરું છું યા સેકન્ડ લીડ, એનાથી નીચે નથી કરતો. એ બગા, જિંદગી ભર તારે થિયેટર જ કરવા છે? હે, આ ફિલ્મ બિલમ કાઈ કરવી છે કે નહીં? તું વિચાર કર, અંધારામાં આખું થિયેટર તને જોતું હશે. તું ઊંડો વિચાર કરીશ ને, એ રજિસ્ટર થશે દોસ્ત. હા, અને આવડી મોટી ફિલ્મ થી તારું ડેબ્યુ કરાવું છું. ઠીક છે, તારે ન કરવું હોય તો કોઈ વાંધો નહીં, હું બીજા. ના 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 ના, હું કરીશ. હા બોલ ડાલી. તો હું શું કરું? અરે તારો જીમ ટ્રેનર ના આવે તો મારું શૂટિંગ મૂકીને આવું ત્યાં. અરે એને પૈસા આપી દીધા છે મેં 3 મહિનાના એડવાન્સ. તું એ બધું તારી રીતે કરી લે, હમણાં મારે શૂટ છે, પછી વાત કરું છું. ચલ ભાઈ, લગ્ન કરવા જ ના જોઈએ. આવો કેમ છો સર? ચલો કરીએ. ચલો, રેડી ફોર ધ શોટ. માર્ક આવો, માર્ક આપવાનું છે. ચલ કરી લે, વાંધો નહીં, કરી લે. શું ભાઈ તું એક્ટિંગ કરીશ મારી જોડે? નહીં સર. હા તો જાને બહાર, ચાલે પકડ પકડ પકડ. રોલ કેમેરા, સીન નંબર 21 બાય 1 ટેક 1 એન્ડ એક્શન. હા, આ ભગવાન નથી જે આમની પાસેથી જીવવાનો હક પણ છીનવી લે. અરે જે લોકોએ વર્ષોના સર વર્ષોના વર્ષ તારી ફેક્ટરીનો ભાર ઉપાડ્યો એવું છે. સ્પોટ, પાણી. ચા પાણી લેશો? ઠંડુ કાઈ લેશો ભાઈ? તો શું મારી જાનમાં આવ્યો છો યાર તમે? ચાલો ફરી કરી એક વાર. બાય 1 ટેક 5. હા, આ ભગવાન નથી જે આમની પાસેથી અમને જીવવાનો હક પણ છીનવી લે. અને જે લોકોએ વર્ષોના વર્ષ તારી ફેક્ટરીનો ભાર ઉપાડ્યો, આજે એ જ તારા માટે ફેક્ટરી બની ગયા. કટ ઈટ સર, તારા માટે ભાર બની ગયા. એ જ તો બોલ્યો હું સર. એ જ બોલ્યો ને હું, એ જ બોલ્યો ને સર. તમે કીધું ફેક્ટરી બની ગયા, ભાર છે એવું. હા કઈ વાંધો નહીં, ફરી 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 કરીએ, ફરી કરીએ. વન મોર. ચાલો વન મોર. બાય 150. હા, આ ભગવાન નથી કે એમની પાસેથી જીવવાનો હક પણ છીનવી લે. અરે જે લોકોએ વર્ષોનો વર્ષ તારી ફેક્ટરીનો ભાર ઉપાડ્યો, આજે એ જ તારા માટે ભાર બની ગયા.
પોતાના લોહીથી, પોતાના લોહીના લોહીના ઈંધણથી. તારી ફેક્ટરીનું એન્જિન ચલાવવા વાળા. પોઝ પોઝ લેતો તો હું પોઝ પોઝ એટલે શું ખબર છે ને તને? બે ડાયલોગ ની વચ્ચે જગ્યા હોય ને એને પોઝ કહેવાય. અરે કોણ છે યાર આ? કોણ લઈને આવ્યું જાને? હવે બોલતો નહીં તું, વચ્ચે બોલતો નહીં, મને મારા ડાયલોગ યાદ છે. ઓકે, ગોટ ઈટ? બોલ, વચ્ચે નહીં બોલું. નહીં બોલું. બોલ. હા હા, ગુડ. સર ફોન, શું કહેવાનું છે? એને કેવું મરી ગયો? બાય 128. હા, આ ભગવાન નથી જે જે આમની પાસેથી જીવવાનો હક પણ છીનવી લે. અરે જે લોકોએ વર્ષોના વર્ષ તારી ફેક્ટરીનો ભાર ઉપાડ્યો, આજે એ જ તારા માટે કંપની મરી ગયા. સર ફેક્ટરી? અરે છોડ તો યાર, એની જાતે કામ કર. તું આઈ જા, તું કરી લે, તું કરી લે, તને બહુ આવડે છે ને, બહુ મોટો એક્ટર છે ને તું. આઈ જા, કરી લે. આઈ આઈ આઈ. સોરી સર. શું સોરી? સોરી નું શું કરવાનું? શું કરું બોલ? આખા ટેમ્પોરી વાત લગાવી દીધી છે. બેક અપ. અરે કોણ લઈ આવ્યું યાર આને? કોણ લઈ આવ્યું આને? મારું શૂટિંગ ખરાબ કરી નાખ્યું યાર આને, કોણ લઈ આવ્યું? અબે આટલું બધું ડોટ ડાયું થવાનું તને કીધું તું કોણે? આ ચૂપચાપ તું કામ નથી કરી શકતો? પહેલી પિક્ચર અને આટલો મોટો ધાવ? અરે લીડ હીરો ને તું એક્ટિંગ શીખવાડે છે યાર? ખોટું કીધું મેં? ખોટું કીધું? ખોટું તો તમે બોલ્યા છો. એક આખું સીન, એક ડાયલોગ પણ ના બોલવા દીધો. આ રીતે હું ક્યારે લીડ હીરો નહીં બનું? અરે આ રીતે તો તું કાઈ નહીં કરી શકે, અને આમેય તું કાઈ કરી શકે એવો નથી. અડી સમજણ નથી તારી અંદર? જે એક એક્ટર બનવા માટે જોઈએ ને તારી અંદર નથી. મજનુ ભાઈ પર હાથ ઉપાડીશ? હે, હાથ ઉપાડીશ? એ આજ પછી મારી પાસે કામ માંગવા આવતો નહીં. અરે તારી ઇજ્જત હોય કે ના હોય, બાકી આ મજનુ ભાઈ ની માર્કેટ માં ઇજ્જત છે, પણ સમજણ આયો મોટો એક્ટર બનવા માટે. અરે ચલાટ આયો મોટો. એ ભાઈ, આ તો પેલા પ્રોડક્શન ના કોસ્ચ્યુમ પહેરીને જતો રહ્યો. તો જાને એની પાછળ. બસ કોસ્ચ્યુમ પાડી. અરે શું થાય અહીંયા? સર્કસ જો આયો છો? ચલાટ ને. હા બોલ. અરે મરી ગયો મજનુ ભાઈ, મૂક ને. પપ્પાના ડોક્યુમેન્ટ લેવા કોર્ટ જવાનું છે. રાત પછી રાત ના થાય અને મહેનત સિવાય સવાર ન થાય, અને તું જે મહેનત કરી રહ્યો છે ને ત્યાં તો કોઈ દી સવાર નહીં થાય, સમજો? હવે તારી જોડે શું ભેજા ફોડી કરવી? ભગવાનને માટે ના ના પાડતો. આજે અમારો વકીલ પૈસાને કારણે નથી આવ્યો. જો તું અમારો અમારો કેસ નહીં લડે ને તો અમારી નોકરી જતી રહેશે, ચૂલા ઉલવાઈ જશે. કાકા હું વકીલ નથી. બેટા, કાળો કોટ પહેરીને તોડું જૂઠ શા માટે બોલે છે? હે બેટા, મેં કીધું ને હું વકીલ નથી. તો તો પછી કોણ છે તું? કોણ છે તું? કેટલીય મુદતથી મારા ક્લાયન્ટ અને અદાલતનો અમૂલ્ય સમય વેડફાઈ રહ્યો છે. આ ક્લિયર કટ ડાઉનસાઇઝિંગનો કેસ છે. જ્યારે પણ રિસેશન આવે છે ત્યારે દુનિયામાં ઘણા બધા લોકોને નોકરીમાંથી રિલીવ કરવામાં આવે છે. આમ પણ મારા ક્લાયન્ટ કોઈ ભગવાન તો છે નહીં કે જેમણે આખી જિંદગી રિસ્ક લેવાનો ઠેકો લીધો હોય. હા ભગવાન નથી,
આ ભગવાન નથી કે એમનાથી જીવવાનું હક પણ છીનવી લે. જે વર્કરોએ વર્ષોના વર્ષ તારી ફેક્ટરીનો ભાર ઉપાડ્યો એ આજે તાર માટે ભાર બની ગયા. અરે પોતાના લોહીના ઈંધણથી તારી ફેક્ટરીનું એન્જિન ચલાવવાવાળા, તારી કેબિનમાં એસી ચાલુ રહે એટલા માટે ઉકળતા તાપમાં કામ કરવાવાળા આ મજૂરો, જ્યારે છ છ મહિના સુધી પગાર નતો મળતો ને તોય કામ કરતા રહ્યા, ત્યારે એમને ખબર હતી કે હા તું ભગવાન નથી. અરે તારા પૈસાના લાલચે તે આમની બે વખતની રોટલી એ છીનવી લીધી. ગરીબોના હાથોમાંથી એમનું બાળપણ છીનવીને પોતે રાજાશાહી ભોગવતી વખતે તે ક્યારેક વિચાર્યું કે જ્યારે તહેવાર આવશે ત્યારે આ બાપ પોતાના બાળકને શું મોડું બતાડશે? આમને છુટ્ટા કરીને ને તારું કઈ પણ નહીં જાય, તું ભૂખ્યો નહીં મરે, પણ આમના બાળકો ભૂખ્યા મરશે. ઓર્ડર ઓર્ડર. ભાઈ તમારે તો કલાકાર હોવું જોઈએ. આ અદાલત તમામે તમામ વર્કરોને નોકરી પાછી આપવાનો અને ફેક્ટરી ઓપન કરવાનો હુકમ આપે છે. ઇટ્સ એન ઓર્ડર. જ્યારે કરપ્શન વિરોધમાં ઘણા બધા પગલા લેવાઈ રહ્યા છે તો આવો આપણે આપણે બ્લેક બ્લેક જ રમવું છે. સો મિસ્ટર સેવકે તો પ્રતિજ્ઞા લીધી છે કે એ પોતાના પૈસા તો ભલે ગયા હોય પણ બીજાના પૈસા તો બોલને ભઈલા. અરે ક્યાં જ રહે તું? આ મન્યાની ન્યૂઝ જોઉં છું ઘરે. અરે કોર્ટ જવાનું છે, પેલા બેંક ફ્રોડ કેસની તારીખ છે, ભૂલી ગઈ તું? છોડને યાર, એકનો એક સેન્સેશન કરીને સેન્સેશન જ મરી ગયા છે. અરે શું તું પણ, મને બોસે કીધું તને કહેવા માટે. અરે તો એને કે મને ફોન કરે. એ વન્ડર વુમન ચાલને યાર, તને ખબર છે ને મારો ચહેરો રિપોર્ટર તરીકે ચાલે નહીં. એ સેન્ટી નહીં માર, આવું છું. મારે આ કેસ લડવો જ નથી, પહેલા મારી ખુરશી ખાલી કરી હતી. કદાચ હું જ આ નક્કી છું. પહેલાં મને રોલ નહોતા મળતા, હવે મને કેસ નથી મળતો. મારી જ કિસ્મત ખરાબ છે. મનિયા, મનિયા! અરે ભાઈ તું પાછો આવી ગયો તો શું કરું? આ અઠવાડિયામાં ચોથી વાર ફ્રીજ બગડ્યું છે. આ ઇલેક્ટ્રિસિટી વાળાઓના કારણે આનો ફ્યુઝ ઉડી ગયો. અરે એમનાથી પાવર સચવાતો નથી તો આપે છે શું કામ? આ બાજુ પર મૂકી દે, પણ આવતે 2000 રૂપિયા લઈશ. અરે હજુ બે દિવસ પહેલા તો તારી પાસે સરખું કરાવેલું મેં. અરે ભાઈ મેં કઈ થોડું પકડ્યું છે તારું ફ્રીજ? તારે કરાવવું હોય તો કરાવ, મારી સાથે ઝઘડો ના કર. ઝઘડો કરવો હોય તો પેલા ઇલેક્ટ્રિસિટી વાળા પાસે જઈને ઝઘડો કર ને. મન તો થાય છે કે ઇલેક્ટ્રિસિટી વાળા ઉપર જ કેસ ઠોકી દઉં. ઠોકી દઉં? શું કેસ? કોની પર? વિદ્યુત કંપની ઉપર. પણ સાહેબ મારી પાસે એમને આપવાના પૈસા નથી. અરે આપવાના નથી, લેવાના છે. અરે ભાઈ આ કાળા કોટના ચક્કરમાં ક્યાં પડ્યો? 200 રૂપિયા આપી દેજે, કરી દઈશ. મનિયા ચાય પી બેટા, ચાલો આપણે કેસ લઈએ.